બીજી તરફ ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથમાં તંત્રનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। તાલાલાના ગાવા ગીર ગામે ડિમોલેશન કરવામાં આવ્યું તો ગામ તળાવમાં થયેલે દબાણ ખુલ્લા કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી। અગાઉ તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી। દબાણ ના હટાવતા આખરે તંત્રનું ડિમોલેશન કરવામાં આવ્યું। પોલીસ ટીમ સાથે મામલતદારની કાર્યવાહી જોવા મળી છે। તાલાલાના ધાવાગીર ગામે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। ગામ તળાવમાં થયેલ દબાણ ખુલ્લા કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। તો દબાણ ન હટાવતા આખરે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। પોલીસ ટીમ સાથે મામલતદારની કાર્યવાહી જોવા મળી રહી છે। ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગામતળમાં થયેલ દબાણ ખુલ્લા કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી। અગાઉ તંત્ર દ્વારા કેટલીક વખત અપીલ પણ કરવામાં આવી હતી, તેમ છતાં દબાણો હટાવવામાં નહોતા આવ્યા, ત્યારે દબાણ ના હટાવતા આખરે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ભરત જાદવ જોડાઈ ગયા છે। જી ભરત, ગીર સોમનાથમાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી અને આ સાથે પોલીસની ટીમ સાથે મામલતદારની કામગીરી જોવા મળી રહી છે। ભરત જાદવ સાથે આપણો સંપર્ક નથી થયો, ત્યારે ગીર સોમનાથથી આ મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે, જ્યાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવે છે। તાલાલાના ધાવાગીર ગામે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી, તો અગાઉ તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી।